નમસ્તે મિત્રો, આજે આપણી સાથે છે સ્વામી નિખિલેશ્વરાનંદજી, કે જેઓ રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ છે અને તેઓ વર્ષોથી રામકૃષ્ણ આશ્રમ સાથે જોડાયેલા છે. તેઓ પોરબંદર અને વડોદરા ખાતે પણ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમજ ખૂબ બધા દેશ વિદેશમાં તેઓ ફરતા હોય છે, પ્રવચન આપતા હોય છે, વ્યક્તિત્વ વિકાસની તેઓ વાત કરતા હોય છે અને બધાને પ્રેરણા આપતા હોય છે. તો આજે આપણી સાથે છે સ્વામી નિખિલેશ્વરાનંદજી. સ્વામીજી, આપનું સ્વાગત છે. સ્વામીજી, સ્વામી વિવેકાનંદની વાત આવે તો પહેલો પ્રશ્ન સહજ થાય કે ધ્યાન શું છે, ધ્યાન કેવી રીતે કરવું, તેના માટે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું, ખોરાક છે, સમય છે, સ્થળ છે, આ બધી બાબતો સાથે આપણે ધ્યાનને કેવી રીતે કરી શકીએ? ધ્યાન ઘણા પ્રકારના છે, જેને જે પ્રકારનું ધ્યાન સારું લાગે પ્રમાણે કરી શકે છે. મુખ્યત્વે એમાંથી ત્રણ કેટેગરી કરી શકાય. એક છે રિલેક્સેશન ટેકનિક્સ, બીજું છે અવેરનેસ ટેકનિક, જેમાં સાક્ષીભાવે જોવાનું, જેમાં વિપશ્યના છે, પ્રેક્ષા છે, ઝેન મેડિટેશન છે, ઝેઝન મેડિટેશન, આ બધાએ અવેરનેસ કે તમે તમારા શ્વાસોચ્છ્વાસને તમે નિરીક્ષણ કરો, તમારા વિચારોનું નિરીક્ષણ કરો, આ બધા અવેરનેસ ટેકનિક છે. અને ત્રીજી છે કોન્સન્ટ્રેશન ટેકનિક. પતંજલિ યોગ સૂત્રમાં જે આપેલું છે કે કોઈ પણ એક પ્રત્યય પછી કંઈ પણ હોઈ શકે, દીપશિખા હોઈ શકે, કોઈ દેવી દેવતાની મૂર્તિ હોઈ શકે, કોઈ મહાપુરુષની છબી હોઈ શકે, કોઈ પણ એક પ્રત્યય ઉપર મનને એકાગ્ર કરવું, આ એક પ્રકારનું ધ્યાન છે. આ ત્રણ પ્રકારના ધ્યાન છે અને મુખ્યત્વે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ આ સૂત્ર આપ્યું છે પતંજલિ યોગ સૂત્રમાં. કે એક વસ્તુ એવી ચાહે છે કે યોગ એટલે શું? ચિત્તવૃત્તિઓનો નિરોધ. આવી રીતે ધ્યાન કરતાં કરતાં એક સ્થિતિ એવી આવે કે જ્યારે તમે આ બધા સમયકાળની મર્યાદાની પરે ચાલ્યા જાઓ, જેને સમાધિ અવસ્થા કહેવાય છે. તો અષ્ટાંગ યોગની વાત પતંજલિ સૂત્રમાં કરી છે, જેનું સ્વામી વિવેકાનંદે રાજયોગના ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એમનું પોતાનું બહુ સરસ ઇન્ટ્રોડક્શન આપેલું છે એમને વિશે, રાજયોગની વિશે ઘણી બધી વાતો કરીને પછી પતંજલિ યોગ સૂત્રનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન સૌથી પહેલી વાર વિશ્વમાં એમણે કરેલું છે. અને સૌથી પહેલા વિશ્વમાં આ રાજયોગનો પ્રચાર પ્રસાર અમેરિકામાં જઈને સ્વામી વિવેકાનંદે કરેલો છે. અને એમાં એમણે કહ્યું છે, આ અષ્ટાંગ યોગ છે, એના 8 સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ છે 5, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. અને નિયમ પણ 5 છે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આવી રીતે યમ નિયમનું પાલન કરી, પ્રાણાયામ, પ્રત્યાહાર બધું કરી અને છેવટે ધ્યાનની આ બધી અભ્યાસ કરતા કરતા એક સ્થિતિ એવી આવે છે જ્યારે સમાધિ અવસ્થા થાય છે. સમાધિ પાસે પછી પણ ઘણા બધા પ્રકારના છે, પણ અત્યારે આપણે એની વાત ન કરી. પણ જે ધ્યાનની તમે વાત કરો છો એ 7મ સોપાન છે. એટલા માટે કહું છું કે ધ્યાન કરવું ઘણા લોકો માટે કઠિન શા માટે હોય છે, કારણ કે 7મ સોપાન છે. પ્રથમ બે સોપાનની જો તમે પરવા નહીં કરો, ઘણા લોકો કહે છે અમારે યમ નિયમ સાથે કંઈ લાગે વળગે નહીં, અમારે તો સીધું ધ્યાન કરવું છે, એ શક્ય નથી. યમ અને નિયમ પાયા મજબૂત હશે તો જ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ બનશે, તો જ તમે 7મ સોપાનમાં આવશો. અત્યારે આપણે જેને ધ્યાન કરીએ છીએ ધ્યાન નથી, એને પ્રત્યાહાર કહેવાય ટેકનિકલ ભાષામાં. કે જ્યારે આપણું મન વિચારોથી ભરપૂર હોય અને આપણે કોઈ એક વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવા માગતા હોઈએ અને મન થોડીક વાર જાય એકાદ બે ક્ષણ અને પાછું ઉડી જાય, પાછું ક્યાંક ભરગી જાય, વળી પાછા પકડીને એને લાવો, એનું નામ પ્રત્યાહાર કહેવાય. 12 સેકન્ડ સુધી જો તમે એક જ કોઈ પ્રત્યય પર કોન્સન્ટ્રેટ કરી શકો કોઈ પણ અવરોધ વગર, તો એનું નામ છે ધારણા. અને 12x12 સેકન્ડ 144 સેકન્ડ્સ જો તમે કોન્સન્ટ્રેટ કરી શકો તો એનું નામ ધ્યાન છે. 144 સેકન્ડ સુધી એક જ પ્રત્યય પર એક પણ વિક્ષેપ વગર જો કરી શકો તો એનું નામ ધ્યાન છે. અને 12x12x12 લગભગ 1.5 કલાક સુધી એક જ પ્રત્યય પર વગર કોઈ વિક્ષેપ, એક સેકન્ડના પણ એક ક્ષણના પણ વિક્ષેપ વગર, તો એનું નામ સમાધિ છે. એટલે ધ્યાન એ કોઈ નાની સુની વાત નથી. 1.5 મિનિટ સુધી તમારે એક જ પ્રત્યય પર કોન્સન્ટ્રેટ થાય મન, તો તમે એને ધ્યાન કહી શકો. પણ આપણે ઘણા બધા લોકો હું ધ્યાન કરતો એટલે એકચ્યુઅલી પ્રત્યાહાર કરતા હતા ટેકનિકલ ભાષામાં. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આગળ વધવાનું છે. સ્વામી, જેમાંથી એક પ્રશ્ન એ થાય કે આપ જે વાત કરો છો ટેકનિકલ છે અને અભ્યાસ પછી ખ્યાલ આવે, તો કોઈ ગુરુની નિષ્ણામાં આ કરવું જોઈએ અથવા તો તમે કોઈ એને સહજ રીતના, આજે તમે વાત કરી અષ્ટાંગ યોગ, તો કોઈ વ્યક્તિ ઘરે બેઠા બેઠા પણ ધ્યાન કરે છે તો એક શરૂઆત કેવી રીતના કરે, કઈ બાબતનું ધ્યાન રાખે,
અને એ આમાં પ્રવેશ કરે. શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિને કોઈને ગુરુ ન બનાવ્યા હોય, પોતાની રીતે વ્યક્તિગત રીતે આગળ વધવા માંગતા હોય તો વાંધો નથી, પણ કોઈને ગુરુ બનાવવાથી સારું. પણ ગુરુ પણ પછી આજકાલ મુશ્કેલ એ છે કે કોણ અસલી ગુરુ કોણ નકલી ગુરુ છે એની પરીક્ષા કરવી પણ બહુ મુશ્કેલ છે. એટલા માટે ગુરુના લક્ષણ આપણા શાસ્ત્રોમાં આપ્યા છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ અવ્રજીને અકામહત. શ્રોત્રિય એટલે શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ, બ્રહ્મમાં એની નિષ્ઠા હોવી જોઈએ અને એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ અને અકામહત એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ ગુરુમાં. આ ચાર લક્ષણ હોય તો એને સદગુરુ કહી શકાય. એવા સદગુરુ જો મળી જાય તો બહુ સારું. એના માટે શિષ્યોના લક્ષણ પ્રકટ પોતાના પ્રકટ થશે તો ગુરુ આપણને સદગુરુ મળશે. તો સત શિષ્યના લક્ષણ પણ ચાર છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇયામૂત્ર ફલભોગ રાગ વિરાગ, મુમુક્ષત્વ અને શબ્દમાંથી સત્સંપત્તિ. તો સૌથી પહેલા નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ હોય છે. નિત્ય શું છે, અનિત્ય શું છે, શિષ્યના લક્ષણો છે ચાર આપણા શાસ્ત્રોમાં. નિત્ય શું છે, અનિત્ય શું છે, એમાં એ ભેદ પારખવાની વિવેક બુદ્ધિ હોવી જોઈએ. ઈહા મૂત્ર ફલભોગ રાગ વિરાગ, ઈહા અને અમૂત્ર પૃથ્વી પરના અને સ્વર્ગના બધા જ ભોગો પ્રત્યે વિતૃષ્ણા હોવી જોઈએ, વૈરાગ્યની ભાવના હોવી જોઈએ. અને પછી ત્રીજું મોક્ષત્વ, મોક્ષ એટલે મુક્તિ પ્રાપ્તિની ઈચ્છા, બધા દુઃખોમાંથી નિવૃત્ત મુક્તિ પામવાની ઈચ્છા, અજ્ઞાનમાંથી નિવૃત્તિ પામવાની ઈચ્છા, આ મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, મોક્ષ આ હોવું જોઈએ. અને છ પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. છ પ્રકારની સંપત્તિ એટલે એવું નહીં કે ભાઈ મારી એક પ્રોપર્ટી મુંબઈમાં છે, એક રાજકોટમાં છે, એ સંપત્તિ નથી કહેતા. સમદમાંથી સમદમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા સમાધાન આ સંપત્તિ છે. સમદમાંથી ષઠ સંપત્તિ, છ સંપત્તિ. શમ એટલે પોતાના મનને શમન કરવાની યોગ્યતા, દમ પોતાના ઇન્દ્રિયોને દમન કરવાની યોગ્યતા, ઉપરથી પોતાના મનને પાછું વાળવાની યોગ્યતા, તિતિક્ષા, તિતિક્ષા એટલે માત્ર સહન કરવું નથી પણ આદિ શંકરાચાર્ય કહે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર સહન કરવું. આમ તો બધા સહન કરે છે, આટલી બધી ગરમી છે, બળબડબડ કરતા કરતા ખૂબ ગાળો આપતા આપતા બધા સહન કરે છે, એવું નહીં. અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર એ સહન કરે એનું નામ તિતિક્ષા છે. અને શ્રદ્ધા, શ્રદ્ધા તો સૌથી મોટી વસ્તુ છે, શ્રદ્ધા. અને સમાધાન એટલે મનની એકાગ્રતા, મનને સમાધાન કરવાની કેપેસિટી. આ છ પ્રકારની સંપત્તિ હોય છે, આ શિષ્યના લક્ષણ છે. શિષ્યના આવા લક્ષણ આપણામાં પ્રકટ થશે તો આપણને તરત જ સદગુરુ મળશે. અને જેટલા પ્રમાણમાં આપણા શિષ્યના લક્ષણ પ્રકટ થશે એટલા પ્રમાણમાં એટલા એવા સદગુરુના આપણને એનો પરસો થશે, આપણને એની ભેટ થશે. તો આપણે ધીરે ધીરે કોઈ આપણે અત્યારે પીએચડી કરવું નથી, પીએચડી હોય તો આપણને ગાઈડ જોઈએ ડોક્ટરેટ કરવા માટે. પણ જો આપણે દસમા ધોરણના હોઈએ તો આપણને કોઈ ગ્રેજ્યુએટ પણ ટીચર આપણને ભણાવી શકે છે. એવી રીતે આપણે બહુ ઉચ્ચ કોટીના આપણને સંત ન મળતા હોય તો કાંઈ વાંધો નહીં, આપણે જો જે સ્થિતિમાં છીએ એ પ્રકારે આપણને. પણ આ ચાર લક્ષણો તો મળવા જોઈએ. કોણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે કે નહીં આપણને ખબર નથી, કોણ કેટલી જગ્યાએ પહોંચ્યું છે આપણને ખબર, આપણે કોણ છે એની પરીક્ષણ કરવાવાળા. પણ ચાર પરીક્ષણ કરી શકાય. શ્રોત્રિય એને શાસ્ત્રનું જ્ઞાન છે કે નહીં, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મમાં નિષ્ઠા છે કે નહીં, એટલે ઈશ્વર સમર્પિત એનું જીવન છે કે નહીં, અને ત્રીજું કે નિષ્પાપ એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ, અને અવ્રજીના, અને ચોથું છે અકામહત, એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ. આટલા લક્ષણો આપણે જોઈ શકીએ. પછી કોણ કેટલા પ્રમાણમાં આધ્યાત્મિક આગળ વધેલા છે કદાચ આપણને અત્યારે ન ખબર પડે, પણ આ ચાર લક્ષણો મળી જાય તો આપણે એને ગુરુ બનાવવાના, અને એ સદગુરુ પાસેથી એમની બધી આપણને માર્ગદર્શન મળી જશે. રામકૃષ્ણ મઠ મિશનમાં પણ અમારી પરંપરા છે એ ગુરુ બનાવવાની, કે પણ અમારે ત્યાં એવી પરંપરા છે કે માત્ર પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટને જ અધિકાર આપેલો છે રામકૃષ્ણ મઠ મિશનમાં, કે જે લોકો મંત્ર દીક્ષા આપે અને ગુરુ બની શકે. બીજા કોઈ અમે લોકો કોઈ મંત્ર દીક્ષા ન આપી શકીએ. શા માટે, કારણ કે ટ્રાન્સમીટર સેટ પાવરફુલ હોય અને રિસીવર સેટ પાવરફુલ હોય તો જ ટ્રાન્સમિશન થશે. તો ટ્રાન્સમીટર સેટ પાવરફુલ એનો મતલબ શું છે, આધ્યાત્મિક રીતે જે આગળ વધેલા છે સમસ્ત રામકૃષ્ણ મઠ મિશન જે સંન્યાસીઓ સૌથી આગળ વધેલા છે એ લોકોને અમે ટ્રસ્ટી બનાવીએ ઇલેક્ટ કરીને, અને એમાંથી પાછા ઇલેક્ટ કરીને પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અમે બનાવીએ. તો જે લોકો આધ્યાત્મિકતા આગળ વધેલા હોય એને જ અમે બનાવીએ, તો એ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે અને ગુરુ બની શકે. તો આવી રીતે આપણે જોવું જોઈએ કે ભાઈ
એ સદગુરુ આપણને મળે તો એની પાસેથી આપણે એ દીક્ષા લઈ અને આગળ વધી શકીએ. જ્યાં સુધી આવા ગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે યમ નિયમનું પાલન કરી અને ધીરે ધીરે આપણે બીજી ઘણા બધા આવે છે, ઇન્ટરનેટ પણ મળે છે, એ પણ આપણે કરી શકાય છે. પણ એમાં એક બે વસ્તુ યાદ રાખવાની, એક પ્રાણાયામ છે એ રેચક પૂરક કરો, અનુલોમ વિલંબ કરો, કુંભકમાં ન જાઓ. એક અમારા ટ્રેડિશન પ્રમાણે કુંભક બહુ ડેન્જરસ છે, એના કરતી ઘણી બધી સ્થિતિઓ આવે છે અને પછી આપણે આધ્યાત્મિક જીવનમાંથી ભટકી જવાય છે અને એનાથી પછી પાછા રિએક્શન આવે છે. એક અને બીજું કે ધ્યાન શરૂઆતમાં 5 મિનિટથી વધારે ન કરવું, પછી ધીરે ધીરે વધારવું, પછી 10 મિનિટ, પછી 15 મિનિટ. શરૂઆતથી જો તમે 2-3 કલાક તમે ધ્યાન કરવાનું શરૂ કરી દો તો બ્રેકડાઉનની સંભાવના છે, મેન્ટલ બ્રેકડાઉનની સંભાવના છે, મેન્ટલ હોસ્પિટલમાં જવાની શક્યતા છે. બીજું કે જે હાર્ટ સેન્ટર ઇઝ ધ સેફેસ્ટ સેન્ટર, આપણા જે ચક્રો છે એ ષટચક્ર ભેદન કરીને પછી સહસ્રારમાં કુંડલીની શક્તિ આવે છે. ઈડા પિંગલા સુષુમના 3 નાડીઓ છે, ઈડા પિંગલા સુષુમના છે વચલી નાડી, એ વચલી નાડીમાંથી જ કુંડલીની શક્તિ મૂળાધારમાંથી સ્વાધિષ્ઠાન અને મણિપુર આ 3 જે ચક્રો છે એ પેટના નીચેના ભાગમાં છે અને આહના ચક્ર છે હૃદયની પાસે, વિશુદ્ધ ચક્ર ગળાની પાસે, આજ્ઞા ચક્ર અને સહસ્રાર. તો નીચેના ચક્રો પર ધ્યાન કરવું હિતાવહ નથી, મૂલાધાર મણિપુર અને સ્વાધિષ્ઠાન આને આના ઉપર નહીં ધ્યાન કરવાનું. અનાહત ચક્ર સફેસ છે, ઘણા લોકો પછી વિશુદ્ધ ચક્ર કે આજ્ઞા ચક્રમાં કરવા ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, કોઈ કોઈ સહસ્રમાં પણ ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, પણ પછી લાંબા સમય સુધી જ્યારે કરે છે ત્યાર પછી એ ઇન્ક્યોરેબલ ડિસીઝ અમને થઈ જાય છે. એટલા માટે ખૂબ સાવધાન રહેવું, ધીરે 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 આગળ વધવું, ગુરુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું. અને જો ગુરુ ન હોય, માત્ર ઇન્ટરનેટ જ તમારો ગુરુ હોય, તો પછી સમય ઓછો કરવો અને સેફ રમવું, એટલે કે અનાહત ચક્રથી સ્ટાર્ટ કરવું. સ્વામીજી, આપ ચક્રોની વાત કરી તો મૂળાધાર એવું કહેવાય છે કે મૂળાધાર ચક્ર છે ત્યાં બધો કચરો ત્યાં પડેલો છે અને ખાસ તો ભય એ ત્યાં પડેલો છે, તો ખાસ મૂળાધાર ચક્રને સાફ કરવા માટે કે એને એક્ટિવેટ કરવા માટે એના વિશે આપણે કહીશો? એ આજે યમની કીધો જે છે એના માટે જ છે, આ બધું કચરો સાફ કરવા માટે નહીં, એના માટે આ યમ અને નિયમનું પાલન જરૂરી છે. અને સ્વામીજી ખાસ એ આપણે અષ્ટાંગ યોગના જે 8 છે એના વિશે થોડું થોડું કહીશો. યમ તો મેં કીધા ને હમણાં, સત્ય અસ્તેયમ, અસ્તે એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય બ્રહ્મચર્યનું પાલન કરવું, અપરિગ્રહ સંચય ન કરવો અપરિગ્રહ, અને અહિંસા અહિંસા ન કરવી, હિંસા ન કરવી, આ છે 5 યમ. અને નિયમ શું છે? શૌચ એટલે કે પવિત્ર એટલે કે સ્વચ્છતા રાખવી બાહ્ય અને અંતર, શૌચ, સંતોષ, સંતોષી નર સદા સુખી, તપ તપસ્યા તપ કરવું, સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય કરવું એટલે કે બધા સ્તોત્ર પાઠ હોય કે પુસ્તકો સારા હોય એ બધા, એનું વેદ વેદ ઉપનિષદ એ બધા શાસ્ત્રોનું અધ્યયન કરવું, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની શરણ લેવું, ઈશ્વરને શરણાગત થવું, આ 5 નિયમ છે. આ યમ નિયમનું પાલન કરવાથી કચરો સાફ થશે. બીજો પ્રશ્ન સ્વામીજી એ છે કે સ્વામી વિવેકાનંદની વાત કરીને રામકૃષ્ણ મિશનની વાત કરીએ તો વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર ઘડતર આની વાત વિશેષ આવતી હોય છે, તો એના વિશે થોડું માર્ગદર્શન આપ. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા હતા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ હોવો જોઈએ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ, આ 5નો વિકાસ થાય તો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કહેવાય. અને એટલા માટે થઈને આપણે જે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે, જે શારીરિક વિકાસ માટે ભોજન જે લેવું જોઈએ, ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ, એક્સરસાઇઝ વ્યાયામ કરવો જોઈએ, યોગાસન કરવું જોઈએ, કોઈ વ્યાયામ કરવો શારીરિક વિકાસ માટે, માનસિક વિકાસ માટે આજે ધ્યાન કરવું, પછી સાથે સાથે સ્વાધ્યાય, આ બધું માનસિક વિકાસ માટે છે. બૌદ્ધિક વિકાસ, બૌદ્ધિક વિકાસ માટે પુસ્તકો વાંચવા અને જે પોતાને જે આખી પરિધિ વધારવી, પોતાની બૌદ્ધિક ક્ષમતા વધારવી, બૌદ્ધિક વિકાસ. નૈતિક વિકાસ,
નૈતિક વિકાસમાં નૈતિકતાની સૌથી સરસમાં સરસ ડેફિનેશન સ્વામીજી આપી, વોટ એવર ઇઝ સેલ્ફિશ ઇઝ ઇમોરલ, વોટ એવર ઇઝ અનસેલ્ફિશ ઇઝ મોરલ. કેવી રીતે ખબર પડે કે આ નૈતિક છે અનૈતિક? ટેસ્ટ આપી દીધો. સ્વાર્થપણું જે છે એ જ ઇમોરલ છે, નિસ્વાર્થતા એ જ ધર્મની કસોટી છે, નિસ્વાર્થતા એ જ નૈતિકતાની કસોટી છે. નિસ્વાર્થતા બહુ મોટો એક ગુણ છે. નિસ્વાર્થતા, સેવા, આ જેટલા વધશે સેવાની ભાવના, નિસ્વાર્થતાની ભાવના, ત્યાગની ભાવના જેટલી વધશે અને નિરંકારીતા, એટલા આપણું ચરિત્રનો વિકાસ થશે. આપણે વાત કરી શારીરિક, માનસિક, નૈતિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિકતાનો અર્થ છે કે આપણા દરેકની અંદર એક ચૈતન્ય તત્વ છે, એ પરમ ચૈતન્ય તત્વનું છે, પણ એ છુપાયેલું છે, ઢાંકાયેલું છે. એટલે સ્વામી વિવેકાનંદ કહ્યું, પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે, પણ સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતિમ નિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરવી. અને એ કેવી રીતે થઈ શકે? ચાર યોગો છે, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. રાજયોગની હમણાં વાત કરી, અષ્ટાંગ યોગ, રાજયોગ. ભક્તિયોગ એટલે ભગવાનને પ્રાર્થના કરવી, મંત્ર જાપ કરવા, ભક્તિ કરવી, પૂજાપાઠ કરવા, ભગવાનને પ્રેમ કરવો. જ્ઞાનયોગમાં શ્રવણ મનન નિધિધ્યાસન, હું કોણ છું એ વિશેનું ચિંતન કરવું. પહેલાં તો સાંભળવું, પછી મનન કરવું, પછી નિધિધ્યાસન, એના ઉપર ધ્યાન કરવું. આ જે છે શ્રવણ મનન નિધિધ્યાસન પ્રક્રિયા જ્ઞાનયોગની છે. અને પછી છે કર્મયોગ. કર્મયોગ એટલે નિસ્વાર્થ સેવા કરવાની, અને જે કંઈ આપણા કર્મ છે, કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરી દેવું, અથવા તો અનાસક્તિપૂર્વક કર્મ કરવું, નિસ્વાર્થતાપૂર્વક કર્મ કરવું, તો જ કર્મ પછી કર્મયોગ બની જાય છે. કર્મયોગ અને સેવાયોગ, સેવા જેટલી બની શકે એટલી બીજાની સેવા કરશું, નિસ્વાર્થ સેવા કરશું, અને એનું જે ફળ છે એનું પણ પાછું ફળ છે એ પણ આપણે સ્વીકારીશું નહીં, એટલે કે એ પણ નિસ્વાર્થ ભાવે કરશું, અને ફળની આકાંક્ષા રખ્યા વગર. કર્મણી વધિકા રસ્તે મા ફરીશું કદાચ, અને મા કર્મ વલે તુદ્ધુ માતે સંગસ્ત કર્મણી, એ વાત ગીતામાં શ્રી કૃષ્ણ કહી છે. એને વાતને યાદ રાખીને કર્મયોગ કરીએ તો એ પણ એક યોગ છે. અને સ્વામી વિવેકાનંદ એક સ્ટેપ આગળ ગયા છે, સેવાયોગ, એટલે શિવ જ્ઞાનથી જીવ સેવા. જે કંઈ છે બધા મનુષ્ય અંદર ઈશ્વર રહેલો છે એની પૂજા કરવાથી ડબલ ફાયદો થાય છે, આત્મનો મોક્ષાર્થમ જગતી થાય છે, એમનો પણ ફાયદો થશે, આપણને પણ આત્મનો મોક્ષાર્થમ થશે. આ સેવાયોગની વાત સ્વામી વિવેકાનંદે એક સ્ટેપ આગળ વધીને ગીતાના શ્રી કૃષ્ણ ભગવાનના કર્મયોગ કરતા આગળ વધીને કરી છે. તો આવી રીતે કર્મયોગ અથવા સેવાયોગ, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ચાર યોગોનો સમન્વય કરી અને જીવનમાં આગળ વધવું, એટલે કે આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી, તો એનાથી અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંતતા, અનંત જ્ઞાન, અનંત શક્તિ આવશે, અનંત આનંદ આવશે, અનંત જ્ઞાન આવશે, સચ્ચિદાનંદની પ્રાપ્તિ થશે. એ જીવનનું લક્ષ્ય છે. બાકી બધું છે ગૌણ છે. વ્રત, એકટાણા, ઉપવાસ, કોણ કેટલી વાર મંદિર ગયું, કોણ કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા લાંબા તિલક ચાણ્યા, એ બધું ગૌણ છે, ખરાબ નથી, પણ એ ગૌણ છે. મુખ્ય વસ્તુ છે કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્ત કરી. સ્વામીજી, રામકૃષ્ણ મિશનની વાત આવે ત્યારે સાથે સાથે સર્વ ધર્મ સમન્વયની વાત આવે, અને અત્યારે આપણે સનાતન ધર્મની પણ વાત આપણે જાણીએ છીએ કે થઈ રહી છે. તો રામકૃષ્ણ મિશન અને સનાતન ધર્મ આ બંને વચ્ચેનો જે સંબંધ છે એના વિશે થોડું વાત કરશો. રામકૃષ્ણ મિશનનો ઉત્સ છે સનાતન ધર્મમાંથી, અને સનાતન ધર્મનો અર્થ છે જે સનાતન છે, જે પહેલાં પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. બાકી બધા સંપ્રદાયો આવશે અને જશે, પણ સનાતન ધર્મ પહેલાંથી જ છે. એ ઋષિમુનિઓએ જે પ્રસરાવેલો ધર્મ હજારો વર્ષો પહેલાંથી, એ જે ધર્મ છે એ પહેલેથી જ છે અને એ રહેવાનો જ છે અને અત્યારે પણ છે. અને રામકૃષ્ણ મિશનનો ઉત્સ આ સનાતન ધર્મમાંથી જ છે. આ સનાતન ધર્મના મુખ્ય છે વેદો, અને વેદોમાં સૌથી વધારે મહત્વના છે ઉપનિષદો, અને આ ઉપનિષદો સાર ગીતામાં આપેલો છે. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતમ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે
અધર્મ વધે છે, અને ત્યારે જ હું પાછો જન્મ ગ્રહણ કરું છું, અવતાર લઉં છું અને સજ્જનોની રક્ષા કરું છું, દુર્જનોનો નાશ કરું છું. આ એક ઓટોમેટિક એન્ટીવાયરસ સિસ્ટમ સનાતન ધર્મમાં છે. જ્યારે પણ આપણે કોમ્પ્યુટરમાં વાયરસ આવે તો એટલા માટે એન્ટીવાયરસ સિસ્ટમ નાખીએ તો પોતાની મેળે વાયરસને કામમાં ખતમ કરી નાખે, એવી એન્ટીવાયરસ સિસ્ટમ, ઓટોમેટિક એન્ટીવાયરસ છે. જ્યારે જ્યારે ધર્મ જ્ઞાની થાય અવતાર આવી બધું સાફ કરી દીધું. એવી રીતે આપણા સનાતન ધર્મમાં જે પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે, જગતના કલ્યાણ માટે રામ રૂપે આવ્યા, શ્રીકૃષ્ણ રૂપે આવ્યા, અને આ વખતે રામકૃષ્ણ રૂપે આવ્યા એમ સ્વામી વિવેકાનંદ માનતા. પણ એમણે શું કહ્યું કે આ બધાને કહેવાની જરૂર નથી. જે લોકો એમાં માને છે માને છે, ન માનતા કાંઈ વાંધો નહીં. કોઈ રામકૃષ્ણદેવને સંત તરીકે માને, કોઈ એને મા કાળીના ઉપાસક તરીકે માને, કાંઈ વાંધો નહીં. જેને જેવી રીતે લેવું એવી રીતે, કોઈ જાતની એમણે સાંપ્રદાયિકતાની વાત કરી નથી સ્વામી વિવેકાનંદ, કે સંપ્રદાય આપણો ન હોવો જોઈએ. એ પણ આ કહેવાનો અર્થ એ છે, રામ એ સનાતન ધર્મનું જ પ્રોડક્ટ છે શ્રી રામકૃષ્ણદેવ, અને શ્રી રામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદ તૈયાર કરે. કોલેજના વિદ્યાર્થી નરેન્દ્રમાંથી દત્તમાંથી સ્વામી વિવેકાનંદ બનાવ્યા, એ રામકૃષ્ણદેવે એ સનાતન ધર્મનો જે મુખ્ય હેતુ છે, એકમ સદ્વિપ્રા બહુધા વદંતિ, સત્ય એક છે એને પામવાના માર્ગો અલગ છે, એને શ્રી રામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને બતાવ્યું. મા કાળીના દર્શન કર્યા, પેલા મા કાળીની પૂજા કરી, રામના દર્શન કર્યા, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા, 64 તંત્રોની સાધના કરી ભૈરવી બ્રાહ્મણી પાસે, અદ્વૈત વેદાંતની સાધના કરી તોતાપુરીજી પાસે, 6 મહિનાની રીતે સમાધિમાં રહ્યા, ઇસ્લામ ધર્મની સાધના કરી મોહમ્મદ પૈગમ્બરના દર્શન થયા, ઈસાઈ ધર્મની સાધના કરી ખ્રિસ્તી ઈસાક મસીહના દર્શન થયા. હવે તે બધા ધર્મોની વારાફરતી બધી સાધના કરીને અંતમાં તેઓ પહોંચ્યા કે છેલ્લે હું જ્યારે પહોંચતો હતો એક સ્થિતિ એવી હતી, એ સચ્ચિદાનંદની સ્થિતિમાં હું પહોંચતો હતો અને એ અનુભૂતિ મારી એક જ હતી. એટલે એમણે પ્રમાણિત કર્યું પ્રયોગો દ્વારા પોતાના જીવનની પ્રયોગશાળામાં કે વિવિધ ધર્મો, કોઈ તમે ગમે તે ધર્મનું આચરણ કરો, અંતમાં એક જગ્યાએ પહોંચશો. પછી એનું નામ અલગ અલગ હોઈ શકે છે. એક તળાવ છે, એના 4 ઘાટ છે. હિન્દુ જેને કહે છે હું જળ લઈ આવ્યો, મુસલમાન કહે છે હું પાણી લઈ આવ્યો, ક્રિશ્ચિયન કહે છે હું વોટર લઈ આવ્યો, ચોથો કહે છે હું એક્વા લઈ આવ્યો. હા, કાંઈ વાંધો નહીં, પણ એમાં ઝઘડો કરવાની કંઈ જરૂર નથી. એનું નામ પાણી, એનું નામ વોટર, એનું નામ જળ. તમે સાયન્ટિસ્ટને પૂછતો H2O છે, એને જે તમે નામ આપી દીધું. એક જ પરબ્રહ્મ પરમાત્મા, એક જ પરમ સત્ય છે, એ જ નિર્ગુણ નિરાકાર પણ હોય છે, એ સગુણ સાકાર પણ હોય છે. એને તમે અલ્લાહ કયો કે ઈશા કયો કે ખુદા કયો કે રામ કયો કે કૃષ્ણ કયો, બધા અંતમાં એક જ પરમ સત્ય છે. એના વિવિધ રૂપો, વિવિધ નામ છે, ક્યારેક નિરાકાર પણ છે, ક્યારેક સાકાર પણ છે. એ જ પરમ સત્ય તરફ બધા જઈ રહ્યા છે, જેને જે રસ્તે જવું હોય જાય, પરંતુ પોતાનો રસ્તો કહીએ તો બીજાના રસ્તો જે જાય છે એને હેરાન ન કરે. બસ, કોઈને કન્વર્ટ થવાની કોઈ જરૂર નથી. વી ડોન્ટ બિલીવ ઇન કન્વર્શન, કારણ કે દરેક માર્ગ જો એ પરમ સત્ય તરફ લઈ જતો, કન્વર્શનની જરૂરત ક્યારે થાય? વોટ ઇઝ ધ નીડ ઓફ કન્વર્શન? વાય કન્વર્શન? એવરી પાથ લીડ્સ ટુ ધ સેમ ગોલ. જેને જે ભાવે એ લે, જેને જે ગમે એ લે. ધર્મ ડેસ્ટિનેશન તો એક જ છે, એક જ ડેસ્ટિનેશન છે, અને બધા ધર્મ એ પરમ સત્ય તરફ લઈ જાય છે. તમે એક રસ્તા તરફ જાય છે તમારો રસ્તો, એ રસ્તે તમે અડધે રસ્તે પોણી રસ્તે પહોંચી ગયા, પાછા તમે આવો ને બીજો રસ્તો વળી પહોંચી જાય પાછા આવો, તો પછી તો તમે ક્યારેય નહીં પહોંચો. એક રસ્તો તમે પકડો છે અને તમે આગળ વધ્યા. બસ સ્વામીજી, અમે વચ્ચે આ જ પ્રશ્ન થયો, તો આ અનુસંધાને આપ જ્યારે 4 યોગની વાત કરી, રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ચોથો ભક્તિયોગ, તો કોઈ વ્યક્તિ પોતે નક્કી કેમ કરી શકે કે મારા માટે આ રસ્તો છે, પોતાની રીતના નક્કી કરી શકે? એ તો એને જે ભાવે એ કરે. પણ સ્વામી વિવેકાનંદ કહે તમારે સર્વાંગી વ્યક્તિ વિકાસ કરવો હોય તો 4 યોગોનો સમન્વય એક સાથે કરવો જોઈએ. કારણ કે વી હેવ ગોટ ઓલ ધી ફેકલ્ટીઝ. ભગવાન હાથ આપ્યા છે, કામ કરો ને ભગવાન માટે. શા માટે એનો ઉપયોગ નથી કરતા? ભગવાને બુદ્ધિ આપી છે, એનાથી તમે સત્યને જાણવાનો પ્રયત્ન કરો, એ છે જ્ઞાનયોગ. ભગવાને મન આપ્યું છે, એનાથી ભગવાનનું ધ્યાન કરો, એ છે રાજયોગ. અને ભગવાને હૃદય આપ્યું છે, જે પ્રેમ આપવા માગે છે ને પ્રેમ દેવા માગે છે, તો ભગવાનને પ્રેમ કરો, જેથી પ્રેમ કર્યા પછી કોઈ પસ્તાવો ન થાય, અનંત પ્રેમ તમને મળશે. હૃદય તો આપેલું જ છે, આપો ને ભગવાનને પૂર્ણતાથી. તમે હા પ્રેમ કરો ને ભગવાનને, જેને પ્રેમ કર્યા પછી કોઈ પસ્તાવો નથી થતો. ઘણા લોકો પસ્તાવો કરે છે, બ્રેકઅપ બ્રેકઅપ થઈ ગયું, રોતા રોતા આવે છે, સુસાઇડ કરવું છે. પણ શું, કોણે કીધું તું ભાઈ તમે આ બધા કુવામ પડવા માટે? એની વે બધી જોઈ કરીને કુવામ પડવું છે, કુવો કેવો છે. સ્વામીજી, આપણે વચ્ચે ગીતાજીનો શ્લોક કીધો, સંભવામી યોગે યોગે, એટલે એક એવો પ્રશ્ન થાય
કે આપણે કેવી પ્રજા છીએ કે પ્રભુ એવું કહેવું પડે છે કે હું વારંવાર આવીશ, એકવાર આવીને કામ નથી થઈ જતો, વારંવાર આવવું પડે છે, તો એનું કારણ શું છે? આપણા કારણ છે, એનું કારણ મેં પહેલા જ કહી દીધું કે આપણા સનાતન ધર્મની આ જ ખૂબી છે કે કોઈ પણ જ્યારે કોમ્પ્યુટર હોય કે ગમે એટલું સારું હોય એમાં વાયરસ આવે જ, અને એન્ટીવાયરસ સિસ્ટમ નાખવી જ પડે. તમે કહેશો ભાઈ અમારું તો બહુ કોમ્પ્યુટર સારું છે, મને અમારે એન્ટીવાયરસ સિસ્ટમ અમારે નથી જોતી, એ નહીં ચાલે. ઇટ્સ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ સમ ડિગ્રેડેશન કમ્સ, ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ સમ ડીકે કમ્સ. પોતાની મેળે સફાઈ પણ થાય, પછી પોતાની મેળે સફાઈ કરી નાખે. કલ્કી અવતારની વાત છે, રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ આ બધાને સફાઈ કર્યા એક પછી એક, એક પછી. આજે પણ છે આ બધા રાક્ષસો, રાક્ષસો એટલે બધા દેશીકળાવાળા રાક્ષસ એવું નથી, સફારી સૂટમાં રાક્ષસ આવી શકે, બનારસી સાડીમાં રાક્ષસી આવી શકે, આ બધા તો વૃત્તિ ઉપર આધારિત, વૃત્તિ ઉપર આ છે. જે સ્વાર્થી હોય વધારે એ જ રાક્ષસ છે. સ્વાર્થીનો રાક્ષસ અને દેવતામાં ફરક શું છે ભાઈ? રાવણમાં જ્ઞાન ઓછું હતું પણ એ બધું પોતાના માટે ચાહતો હતો, એટલું જ ફરક છે ભાઈ, બીજું કોઈ ફરક છે નહીં. હું અહંકાર, હું અને મારું, એનું નામ રાક્ષસ બસ, અને બાકી બધાને ખતમ કરો, નામ રાક્ષસ. પરમાત્મા તો એનો શબ્દ મને જે ગમે છે, અસ્તિત્વ છે, આપણે કહે કે અસ્તિત્વ છે, તો આ અસ્તિત્વ શું છે? આપણે કીધું કે નિર્ગુણ નિરાકાર પણ છે, સગુણ સાકાર પણ છે, તો આપણે એને શબ્દોમાં વ્યાખ્યા કરી શકીએ અસ્તિત્વ પરમાત્માને? યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા. બ્રહ્માની ડેફિનેશન કરો, ઉપનિષદમાં કીધી બ્રહ્માની ડેફિનેશન કરો ત્યારે એમણે શું કીધું? યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ, એ એવી એ વાણી પાછળ આવી જાય છે, વાણી વાણી દ્વારા એને વ્યક્ત કરી શકાતું નથી એ પરબ્રહ્મને. એટલે શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કહ્યું કે જો દુનિયામાં બધી વસ્તુ એકઠી થઈ ગઈ છે, એક એઠો નથી થયો બ્રહ્મ, તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એટલા કે આ પહેલી વાર મેં સાંભળ્યું, કેટલું સરસ નિરૂપણ તમે કર્યું. આ ઉપનિષદમાં કેટલા બધા એના માટે શ્લોકો કીધા કે બ્રહ્મ એને કોઈ વ્યાખ્યા ન કરી શકે, આવી રીતે ઇન્દ્રિયો પાછા વળી જાય, કોઈ અનિર્વચની છે એને કોઈ એનું વર્ણન ન કરી શકે, પણ કેટલું સરસ સરળ ભાષામાં કીધું કે એઠો નથી થયો. એઠો કોને કહેવાય? કે જ્યારે મોઢામાં આપણે નાખી તો એ વસ્તુ એઠી થઈ જાય, પણ આ મોઢા દ્વારા ઈશ્વરની કોઈ કોઈ એને વર્ણન કરી શક્યું નથી, એટલે બ્રહ્મ એઠો થયો નથી. શબ્દ અતીત છે, માઇન્ડ ઓફ ગોડ આપણે જાણવા માંગીએ છીએ. એટલે પોલ ડેવિસ નું પુસ્તક છે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ અવર ટાઈમ્સ, પોલ ડેવિસ એ પુસ્તક છે મારી પાસે છે અહીંયા, માઇન્ડ ઓફ ગોડ, કે મારે તો ભગવાન મન જાણવું જ છે, આઈ વોન્ટ ટુ નો ગોડ સાયન્ટિફિકલી, ઘણું બધું કરીને પછી કે ગોડ કે ઇન્ફિનિટ, ઇન્ફિનિટ તો એક જ હોઈ શકે પણ મેથમેટિકલી ઘણા ઇન્ફિનિટ હોઈ શકે, એ બધા ઇન્ફિનિટ મેળવીને એનું નામ આપ્યું કેન્ટર્સ એબ્સોલ્યુટ, CANTOR, કેન્ટર્સ એબ્સોલ્યુટ. ઓફ કેન્ટર્સ એબ્સોલ્યુટ જાણી લીધું, વી હેવ નો ધ માઇન્ડ ઓફ ગોડ. છેલ્લે પછી કહે છે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ નો કેન્ટર્સ એબ્સોલ્યુટ, બીકોઝ કેન્ટર્સ એબ્સોલ્યુટ કન્ટેન્સ ધ માઇન્ડ ઓફ ધ પર્સન હુ વોન્ટ્સ ટુ નો કેન્ટર્સ એબ્સોલ્યુટ. એટલે વી કેન નોટ નો ગોડ હુ ઇઝ, વી અવરસેલ્વ્સ આર ગોડ. હાઉ ડુ યુ નો ધીસ ઓબ્જેક્ટ એન્ડ ધ હુ ઇઝ ધ સબ્જેક્ટ? હાઉ ડુ યુ નો ધીસ? હાઉ ડુ યુ નો ધ સબ્જેક્ટ? હી ઇઝ અવેરનેસ, યોર સેલ્ફ. તો કેન્ટર સબ્સ્ટિટ્યુટ કન્ટેન્સ ધ માઇન્ડ ઓફ ધ પર્સન હુ ઇઝ વોન્ટિંગ નો ધ માઇન્ડ ઓફ કેન્ટર સબ્સ્ટિટ્યુટ ઓર માઇન્ડ ઓફ ગોડ. ધ માઇન્ડ ઓફ ગોડ કન્ટેન્સ ધ માઇન્ડ ઓફ ધ પર્સન હુ વોન્ટ્સ ટુ નો માઇન્ડ ઓફ ગોડ. હાઉ કેન યુ નો ઇટ? પછી છેલ્લે પરહેપ્સ ધ મિસ્ટિકલ પ્રોસેસ ઇઝ ધ ઓનલી પ્રોસેસ વેર બાય યુ કેન નો ધ માઇન્ડ ઓફ ગોડ. મિસ્ટિકલ પ્રોસેસ, તમે ધ્યાનના ક્ષણોમાં, સમાધિના ક્ષણોમાં તમે એ પરમ તત્વની ઉપલબ્ધિ કરી શકો, અને પછી સમાધિમાંથી પાછા જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી તમે વર્ણન નહીં કરી શકો, અને સમાધિ અવસ્થાને પાડ્યા પછી તમે વર્ણન નહીં કરી શકો. સો દેટ કેન નોટ બી ડિસ્ક્રાઇબ્ડ, દેટ સ્ટેટ કેન નોટ બી ડિસ્ક્રાઇબ્ડ વેન યુ આર ઇન ધીસ સ્ટેટ, એન્ડ વેર ઇન દેટ સ્ટેટ યુ કેન નોટ open your mouth.
શબ્દોથી વધીને એટલું કહી છે કે તત્વમસે તત્વમસે, બસ એટલું જ કીધું. યુ આર ધેટ. હા, પણ એને તમારે એ, હા, એ તો તત્વમસી નો પણ ઘણા બધા લોકો ખોટો અર્થ લે છે. તત્વમસી એટલે પોતાને આ જે છે, આ જે માઇન્ડ બોડી કોમ્પ્લેક્સ ને તત્વમસી નથી. ઘણા લોકો કહે છે આ રાક્ષસમાં ને દેવતામાં ફરક શું છે? રાક્ષસે બધાને કીધું તમે તત્વમસી કહી દીધું, રાક્ષસ કે મારો દેહ છે એ જ હું જ, એ જ મારો બ્રહ્મ છે. એટલે દેહને જ વધારે વધારે તમે શણગારો, દેહને જ વધારે વધારે ખવડાવવાનું આપો, ખૂબ આનંદ કરો, મોજ કરો, ઇન્દ્રિયો કરો. આ છે રાક્ષસ. અને દેવતાએ કીધું ના, એ તો નહીં હોઈ શકે, કારણ કે શેરી તો વધે છે અને આને તો કીધું આ તો અનંત છે. એટલે ધીરે ધીરે કરીને પછી આત્મા તરફ વળ્યા. એ આત્માને લક્ષ કરીને કહેવા છે, તમારા શરીરને નહીં, તમારા મનને નહીં, તમારા બુદ્ધિને નહીં, તમારા ચિત્તને નહીં, તમારા અહંકારને નથી કીધું કે તમે તત્વમસી છો. એ બધાની પરે એક પરમ તત્વ છે જે દરેકની અંદર રહેલો છે, આત્મા, દિવ્ય આત્મા. એ દિવ્ય આત્માને કહેવાય છે તે તું છો, એ પરબ્રહ્મ. એન્ડ ધીસ ઇઝ વન, આત્મન ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ, બટ દેટ ઇઝ ધ અલ્ટિમેટ રિયાલિટી. બટ જે એ આત્માની વાત છે એ શુદ્ધ, નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા અને નિત્ય શુદ્ધ બુદ્ધ બ્રહ્મ બોથ આર સેમ, ઇક્વલ. પણ જે જીવાત્મા છે, જે ચૈતન્ય તત્વ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી અપહરિત થયેલો છે, એના માટે તત્વમસી નથી કીધું. આટલું યાદ રાખવું જોઈએ. એટલે જે સ્થિતિમાં એ શબ્દ કહેવાનો, એ આપણે સ્થિતિમાં હોય તો આપણે સ્થિતિમાં, એટલે કે આપણે એને દિવ્ય આત્માને કહીને કીધું છે કે આપણી અંદર જે દિવ્ય જે એક તત્વ છે એના માટે તત્વમસી કીધું. એટલે બ્રહ્મ અને આત્મા એક જ છે. આ ગ્રેટ ઇક્વેશન છે આધ્યાત્મિકતાનો, બટ દેટ ઇઝ ધ ફાઇનલ ઇક્વેશન. એન્ડ દેટ બ્રહ્મ અને આ આત્મા, એ કયો આત્મા? નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા, નોટ ધીસ જીવાત્મા. બંનેમાં ફરક છે. જ્યાં સુધી આપણે અજ્ઞાનનું આવરણ છે ત્યાં સુધી આપણે નિત્ય શુદ્ધ ચિત્ત આત્મા નથી. અને આ ક્યારે સમજી શકું? જ્યારે અજ્ઞાન દૂર થશે ત્યારે ફ્લેશ, ધેન યુ અન્ડરસ્ટેન્ડ તત્વમસી કે આ બ્રહ્માસ્મી. ક્યારે? કે જ્યારે અજ્ઞાનનો પડદો દૂર થાય. અજ્ઞાનનો પડદો દૂર કરવા માટે ચાર ઉપાય છે: રાજ્ય, ભક્તિ, જ્ઞાન, યોગ, કર્મયોગ. અને ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ, એક બે દિવસની વાત નથી. સમય કાઢી અને ખૂબ ખૂબ વાતો કરી અને જેનાથી ઘણું બધું જાણવા મળ્યું અને પ્રેરણા મળી, અને હવે એવું થાય છે કે ફરીથી આપણે મળશું. તો આપના સમય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.